દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દરિયામાં પણ ભારે પવન અને કરંટ છે. આ તમામની વચ્ચે ઓખાના દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટ સાથે 13 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડની ટીમે 13 માછીમારોનું રેસ્ક્યુ કર્યું જેઓ દરિયામાં ફસાઈ ગયા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ તમામ ફસાયેલા લોકોને બચાવ્યા છે. દરિયામાં વચોવચ ફસાઈ ચૂક્યા હતા માછીમારો. 13 જેટલા માછીમારો હતા જેઓ દરિયામાં ફસાઈ ચૂક્યા હતા. દરિયામાં અધવચ્ચે પહોંચતા જ દરિયામાં ભારે પવન અને કરંટ જોવા મળ્યો હતો. અંતે કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ તમામ લોકોને બચાવ્યા. તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દરિયામાં પણ ભારે પવન અને કરંટ છે. આ તમામની વચ્ચે ઓખાના દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટ સાથે 13 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડની ટીમે 13 માછીમારોનું રેસ્ક્યુ કર્યું જેઓ દરિયામાં ફસાઈ ગયા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ તમામ ફસાયેલા લોકોને બચાવ્યા છે. દરિયામાં વચોવચ ફસાઈ ચૂક્યા હતા માછીમારો. 13 જેટલા માછીમારો હતા જેઓ દરિયામાં ફસાઈ ચૂક્યા હતા. દરિયામાં અધવચ્ચે પહોંચતા જ દરિયામાં ભારે પવન અને કરંટ જોવા મળ્યો હતો. અંતે કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ તમામ લોકોને બચાવ્યા. તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.